હવે પાસેથી ગૌરવ, ફરી એક વખત જે મગફળી કૌભાંડના એક રીતે અવાજ અને પડઘા સામે આવી રહ્યા છે, આ સમગ્ર મામલે સરકાર અને સરકારી એજન્સીઓ ઉપર સવાલો અને આરોપો લગાવવામાં આવી રહ્યા છે. હવે જ્યારે નીતિન પટેલે અહીં સમગ્ર મામલે નિવેદન આપ્યું, સૌરાષ્ટ્ર એપીએમસી પણ સામે પ્રહારો કરી રહ્યા છે અને સીધી તેઓની માંગ અહીં મૂકી રહ્યા છે કે કાર્યવાહી સરકાર કરે. મુખ્યત્વે તેઓએ શું અહીં વાતચીત કરી છે અને કઈ રીતે તેઓ માંગ અહીં ઉઠાવી રહ્યા છે? ગૌરવ, ચોક્કસ જ ચિત્ર, આજે કચ્છના ગાંધીધામમાંથી જે રીતે મગફળીનું કૌભાંડ સામે આવ્યું છે ને, હવે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાતું પણ જોવા મળી રહ્યું છે. આજે જે રીતે નીતિન પટેલે કોંગ્રેસ પર ચાપકા માર્યા અને તેને લઈને હવે સૌરાષ્ટ્ર એપીએમસીના જે વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કામાણી છે તેમના દ્વારા તેમને વળતો જવાબ પણ આપવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે આ કૌભાંડ છે તે કૌભાંડને સરકાર છાવરતું હોય તેવા આક્ષેપો પણ કર્યા છે. હવે તેમની સાથે વાત કરશું. અતુલભાઈ, શું કહેશો કે જે આખું કૌભાંડ સામે આવ્યું છે હવે તેને લઈને આપ શું કહેવા માંગો છો? નીતિન પટેલની આજ પ્રેસ કોન્ફરન્સ છે તેને લઈને. નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સમાં વાત કરીએ તો બહુ સારી વાત છે. અત્યાર સુધી કોઈ નેતાઓ સામે નહોતા આવતા, આજે નીતિનભાઈ પ્રેસ આપી એ પણ અમારા માટે એક સુખની લાગણી કહેવાય. હવે 2017ની મગફળીની ખરીદી સરકારે કરી, એમાં ધૂળ ઢેફા અને માટી ભેળવી અને આજે કૌભાંડ આચરવામાં આવ્યું છે. અમારી માંગણી એટલી જ છે કે જે અત્યારે કૌભાંડ સામે આવ્યું છે એમાં એક્શન લેવામાં આવે. જો એક્શન લેવામાં આવતીકાલે નહીં આવે તો આનું રિએક્શન બહુ ખરાબ આવશે. એટલે અમારી માંગણી છે વહેલામાં વહેલી તકે સરકાર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અંગત રસ લઈ અને જેટલા સંડોવાયેલા છે એને બજારમાં લાવી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ એક મગન ઝાલાવાડિયાથી નથી થતું, આની અંદર કેટલાય મગન ઝાલાવાડિયા બીજા પણ સંકળાયેલા હોવા જોઈએ. કારણ કે ગાંધીધામમાં આવા 10-12 ગોડાઉન છે કે જેની અંદર દરેક ગોડાઉનમાં આવી ધૂળ માટી અને કચરો નાખવામાં આવ્યો છે. તો આ એક સરકારી મિલકતને નુકસાન છે. અને કોંગ્રેસની વાત રહી તો કોંગ્રેસ કે ભાજપ અમારે કોઈ સાથે લેવા દેવા હોતું નથી. માત્ર ને માત્ર વેપારીઓ અને ખેડૂતોના હિતમાં જ અમે વાત કરતા હોય છે. અમને કોંગ્રેસની બી ટીમ ગણવામાં આવે કે ભાજપની બી ટીમ ગણવામાં આવે, કોઈ જાતની અમારે કોઈ સાથે લેવા દેવા, સરકારના હિતમાં જ અમે વાત કરતા હોય છે, ખેડૂતોના હિતમાં જ વાત કરતા હોય છે. અતુલભાઈ, આપે જે રીતે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે જો આની સામે નાફેડ અથવા તો સરકાર ફરિયાદી બને, જો સરકાર ફરિયાદી નહીં બને તો તમારા દ્વારા કેટલા ગોડાઉન ઉજાગર કરવામાં આવશે? સરકારની મિલકત છે અને સરકારે આમાં ફરિયાદી બનવું જોઈએ, સહકાર આપવો જોઈએ. કારણ કે આ વસ્તુ પોસાય તેમ નથી અને આને ઉજાગર કરવા માટે સરકારે અંગત રસ લેવો જોઈએ. જો આ વસ્તુ નહીં થાય તો મારા જેવા કેટલાય પણ અહીંયા કચ્છમાં ગાંધીધામમાં ઘણા કાર્યકરો એવા છે, ઘણા ખેડૂત સંગઠનો એવા છે કે આની ઉપર ચાપતો બંદોબસ્ત રાખી નજર રાખશું અને માલ વેચવાની સરકાર વેચશે ત્યારે એને ઉજાગર કરી અને પર્દાફાશ કરવામાં આવશે. ગોડાઉન એવા છે, હજી આવા 10-12 ગોડાઉન છે. હજી તો આ ખાલી સેમ્પલ છે. એટલે આના પછીના ગોડાઉન જે આવશે એમાં તો પાકા પથરા પણ આપણને જોવા મળશે. એટલે વહેલામાં વહેલી તકે સરકાર એક્શન લે એવી અમારી માંગણી છે. અવારનવાર મગફળીમાં આ પ્રકારનું કૌભાંડ સામે આવે છે. આપણી સાથે વેપારી છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો કે જે રીતે ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે આ પ્રકારના કૌભાંડ સામે આવતું હોય, આપ શું માનો છો? પેલા તો સરકારને અમે ટીવી માધ્યમથી 3 વર્ષથી આ કહીએ છીએ કે આ વસ્તુ સરકાર ખરીદી કરે એ અનિયોગ છે, કે આ વસ્તુ હોવી જ ન જોઈએ. જો સરકારને ટેકાના ભાવ કે ભાવાંતર યોજના લેવી હોય તો આ ભ્રષ્ટાચાર અટકી જાય અને સરકારને જે આમાં 5% જીએસટી મળતો હતો એ બંધ થઈ ગયો. અમારા તમામ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડની માર્કેટ શેસ જે મળતી હતી એ પણ બંધ થઈ ગઈ. વેપારીને જે કમિશન મળતા, ધંધા બેરોજગાર હાલતા એ બંધ થઈ ગયા. પણ સરકારને આ નુકસાની કરવાનો શું શોખ છે? અને બીજી વસ્તુ, જ્યારે સિઝનમાં સરકાર ખરીદી કરે ત્યારે એક્સપોર્ટની એવડી ડિમાન્ડ હોય, એ દરિયા પર જે માલ વહી જાય એ આપણે ઓફ સિઝનમાં નડે નહીં અને જેને ખેડૂતોને સ્ટોક કર્યો એના પૈસા મળે. એટલે આ જ્યારે સરકાર સ્ટોક કરે છે ત્યારે દરિયા પર મોટા એક્સપોર્ટની ડિમાન્ડ હોય છે, ત્યારે આ સરકાર સ્ટોક ન કરે તો બહાર વહી જાય. આ પ્રકારે જ્યારે વેપારી ખરીદી કરવા જાય છે ત્યારે જ કૌભાંડ આવતા હોય છે, હવે સરકારે કઈ રીતની ખરીદી કરવી જોઈએ? સરકારને પહેલા તો એને યાર્ડમાં ભાવાંતર યોજના જ લેવી પડે. આ કોઈ પણ ગમે એટલો ચાપતો બંદોબસ્ત રાખશે, આ બધું એક ષડયંત્ર ગોઠવાયેલું હોય છે. આ 25-50 જણાની ગેંગ હોય છે, એનો સરકારનો માથે હાથ હોય તો જ આ કામ થઈ શકે, નકર આ કામ થાય નહીં. ખેડૂતો પાસેથી નબળી ગુણવત્તાની મગફળી ખરીદવામાં નથી આવતી, વેપારી નબળી ગુણવત્તાની મગફળી ખરીદતા નથી, તો આ કૌભાંડ કઈ જગ્યાએ થાય છે? પેલા ખેડૂતની મગફળી જયારે લે ત્યારે ઓપનર હોંરી કાઢી અને કાંધો કે જે ધૂળવાળો માલ આવે નોખો કાઢી નાખે, સારો માલ જોખે છે. પણ અમને એવું લાગતું હતું 2 વર્ષ પહેલા કે આ નબળા માલના જે ભાવ ભરાઈને મગફળી વેપારી ખરીદી છે એ બધું સરકારના ભેળસેળ માટે બધું જતું હોય તેવી અમને શંકા હતી. એ વખત ઘણી ફેર અમે સરકારને રજૂઆત કરેલી કે નબળો માલ કઈ રીતે આડેધડ વેપારી લઈ જાય છે, એની પાસેથી આ ભ્રષ્ટાચારી ખેલ કરવા વાળા લઈ જતા,
એ અમારું ધ્યાન દોરેલું, પણ ત્યાં કોઈ સરકારે ધ્યાન દોર્યું નથી. વેપારી અને ખાસ કરીને જે સૌરાષ્ટ્ર એપીએમસી ના વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણી છે, તેમના દ્વારા સ્પષ્ટ નીતિન પટેલને જે વળતો જવાબ આપવામાં આવ્યો છે ને કહેવામાં આવ્યું છે કે જો નાફેડ અને સરકાર જો આ જે આખો સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યો છે તેમાં પોલીસ ફરિયાદી નહીં બને તો ક્યાંક ને ક્યાંક હવે જે ગાંધીધામ આસપાસના જે 10 જેટલા જે ગોડાઉનો છે કે જેમાં આ જ પ્રકારે મગફળીમાં કાકરી માટી ભેળવવામાં આવી છે અને તેને લઈને જો સરકાર દ્વારા નક્કર પગલા નહીં લેવામાં આવે તો હજુ પણ જે આ પ્રકારના ગોડાઉનો છે તેને ઉજાગર કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આખું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેનો પર્દાફાશ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બિલકુલ, આભાર ગૌરવ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ.